મિત્રો આપણે ફરીથી આવી ગયા છીએ આજે એક નવા જ વિડિયો સાથે. જરા પણ એમ કહેવાય ને કે આનું એનર્જી રસ કાઈ છે નહીં, પણ આ તો હવે તમારા માટે હાજરી તો પુરાવી પડે ને, એટલે બેઠીશું મારા દુઃખની કહાની તમને. તો ને કોણ કહેશે વિડિયો બનાવી કીધું તમને આમ આવો એમ? સોરી, મારા દુઃખની કહાની હું તમને કહું મિત્રો, રોજ કહું છું બરાબર. તમે બધા વિચાર કરશો, આ વિચારવા જેવી વાત છે કે કાંઈક તો મજબૂરી રહી હોય બરાબર. શ્રી કૃષ્ણ જેલમાં બરાબર ને? વાહ વાહ, હું બોલું ને. શ્રી કૃષ્ણ જેલમાં, શ્રી રામ વનમાં, વાહ ભાઈ વાહ, અને હું અહીંયા હરિયામાં આનિયા છું. કેવી મજબૂરી છે તમે વિચાર કરો. શ્રી કૃષ્ણ જેલમાં, રામ વનમાં, અને હું અહીંયા આ હરિયામાં. અરે પણ અહીંયા હું કઈ દુઃખ છે હે? ખોટું લાગે, ખોટું લાગે. જો મણ મણ એને હું ખાવાનું નાખું છું, મણ મંદિરે જઈને તો પોઝિટિવ વિચાર આવે બરોબર. આપણને એમ ખબર ન રહે કે આપણે બાયું કોણ છે, એની બધા એમ જો ખરાબ વિચાર હોય, આપણ માયરા બાયરા હોય, એ બધું ભૂલી જાય. કારણ કે ભગવાનની મૂર્તિ આપણે જોઈને તો આપણા અહો ભાગ્ય થઈ જાય. એટલે હું કાલ મંદિરે જવાનો છું. કાંઈ વાંધો નહીં, કેટલા વાગે જવું છે? પોણા 9 વાગે જવું છે આપણે બરોબર. હા, પોણા 9 એમ કરજો ને, 8:30 જાજો. એટલે ઓલા રિયા ભાભી પૂગે નહીં પહેલા તો પહોંચી જાવ. એટલે તો એટલે હું પણ આપણે જા નીકળવું છે. આપણે ભલે હિન્દુ માં એમ હોય કે એક જ લગ્ન કરવાના, પણ મને કાંઈક મારી ઈચ્છા તમન્ના કાંઈક હોય કે ન હોય, કયો તમે? આ ભાઈ ને ઈ પસંદ નથી, બોલો લ્યો. આમાં હું હું કરું કયો તમે? શાકભાજી લેવા કેટલા વાગે જાવશો? મંદિર નો મેળ તો ન આવ્યો, મારી ઘરવાળી ને ખબર પડી ગઈ. કઈ નઈ, આપડે એવું કઈ છે જ નહીં બરોબર. અને હું કેટલો શરીફ માણા ખબર છે તમને? ઈ તો બધાય મિત્રો, તમારી તો રગે રોગ ખબર છે. હવે ગામે ગામ માં આપડા ડંકા વાગે. હા, એમાં કઈ ઘટે? શેરીએ શેરીએ ડંકા વાગે. હા, તો પછી ઓલા હવે તો છે ને, મારે હકીકતે બધાય ટાઈમ ટેબલ રાખવા છે કે અહીંયા આ કોણ કેટલા વાગે જાય, તો આપણને કઈ ખબર પડે ને. આપણને કઈ આપણી ખબર હોય બધાય ને મિત્રો, એમ થાય છે કે હું આને મારું છું. બધાય ને આખી દુનિયાને ઈ દેખાય કે મયુરી બેન બહુ મારે, પણ તમને કોઈને મારું દુઃખ નથી દેખાતું, આ રિઝલ્ટ નથી દેખાતા, આવા આવા ચોચલા વેડા કરે ઈ તમને કોઈને નથી દેખાતા. તમે કોઈ દી કમેન્ટ માં કીધું કે અંકુરભાઈ સુધરી જાઓ, તમે કોઈ દી કમેન્ટ મારી, તમારો બધાયનો એવાજ માગશે. આજે તમારા બધાયનો એવી જ છે, સમજી લે. તમે કોઈ દી સુધરવાની સલાહ આપી આ માણસને કે અંકુરભાઈ સુધરી જાઓ, માણા જેવા થઈ જાઓ, એક બાય મળી છે એમાંથી નહીં જાઓ, સુધરી જાઓ. એ વખત સુધરને કે નહીં, એ બિગડને કે એવું ન હોય
આપણે ગમે વસ્તુનો શોખ હોય, બરોબર, મને લઈ આવવાનો શોખ હતો ડમ્પર, ડમ્પર લઈ આવ્યો તો ક્યારેક ક્યારેક ઠેસ વાગી જાય ડમ્પર ની, ઓલી ઘૂપડી શું કહેવાય આ, એની ઠેસ વાગી જાય તો એમાં કઈ મન દુઃખ ન લગાડવાનું, આવું બધું જિંદગીમાં આયેલા જ કરે. હા તો પછી કંટાળી ગઈ છું હું આ માણસ થી, હવે તો હાવ એટલે હાવ આમ ગળે આવી ગઈ છું, એમ થાય કે આ માણસ નું મારે શું કરવું, કાંઈ થાય એમ નથી, મારે સુધરે એમ નથી, મારે સુધરે. હવે તમે કમેન્ટ કરો કે અંકુરભાઈ સુધરી જાવ તો જો કદાચ મારા નસીબ માં કઈ ભગવાન લખ્યું હોય તો આ સુધરે. હું સુધરેલો જ છું, હેં, હું કઈ બગડ્યો છું, હેં, આ ઉંમર માં હું કઈ બગડ્યો છું અને હું કઈ બગડું એવો લાગુ છું તમને? અરે કેટલો શરીફ માણા ખબર હું, બબ્બે છોકરા ના બાપ તો એમાં હું છે લ્યો, તો શરીફ માણા તો હોવ કે નહીં હું, હે, હું શરીફ જ છું. એ બધું કાંઈ નહીં, સારા જો મિત્રો, વિડીયો નહીં વિરામ આપીએ અને કાલ ફરીથી મળીશું એક નવા અને સારા વિડીયો સાથે. આવા વિડીયો આરે નહીં મળીએ તો કાલ ફરીથી મળીએ, બરાબર. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અને કહી દો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ન ભૂલતા, બરાબર.